एक महत्वपूर्ण समाचार, सूरत थी जाओलपाड़ ना पिंजरत में डुप्लीकेट रेमडेसिविर इंजेक्शन कौभांड ना केस में एक महत्वपूर्ण अपडेट, पकड़ायेला मुख्य आरोपी सामे ईडीए हवे धीमे धीमे गाड़ियो कसवानुं काम शुरू कर्युं छे। डुप्लीकेट इंजेक्शन में पकड़ायेला आरोपी की संपत्ति हवे जप्ते लई लेवाई छे। ईडीए आरोपी की 1.4 करोड़ की संपत्ति कब्जे करी छे। मुख्य आरोपी कौशल महेन्द्र बोहरा और पुनीत गुणमतलाल शाह सामे हाल में ईडी कार्यवाही कर रही छे। एंटी मनी लॉन्डरिंग लॉ अंतर्गत आ कार्यवाही करवामां आवी रही छे। फार्म हाउस माथी मळी आव्यो हतो 10,000 डुप्लीकेट इंजेक्शन नो एक मोटो जत्थो। आ मुद्दे वधु वात करवा जोड़ाशे मारा संवाददाता बळदेव। बळदेव, शुं वधु अपडेट आ केसमां? જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક જે લેબ આગુ તત્વો કહી શકાય છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા અને તે દરમિયાન જે ઇન્જેક્શન હતું તે બ્લેકમાં જે મળતું હતું ને તેનો લાભ ઉઠાવી અને આ જે બે આરોપીઓ છે તેમને એક આખું કાવતરું રચ્યું હતું કે ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવી અને લોકોને પધરાવવાની જે કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઓલપાડના આજે પિંજરત ખાતે મોટા પ્રમાણમાં એક જે કારખાનું જે ઝડપી પાડવામાં આવ્યું હતું જે સ્થાનિક પોલીસ અને જે મોરબી પોલીસ દ્વારા તેની અંદર જે બે મહત્વના જે આરોપી હતા તેમની ધરપકડ કરી હતી અને અંદાજીત 10,000 થી વધુ જે ડુપ્લિકેટ ઇન્જેક્શનો જે જથ્થો કબજે કર્યો હતો અને તે દરમિયાન જે ગુજરાતના ગૃહ વિભાગ તરફથી પણ જે ગંભીરતાથી લઈ અને આ કેસ ઝડપી ચલાવવા માટે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આધારિત તે દરમિયાન ઈડી દ્વારા પણ આ બાબતે મહત્વનો જે કહી શકાય છે તે જે તપાસ હાથ ધરી છે। હાલમાં 1.4 કરોડની જે બંને આરોપીઓ છે તેમની મિલકત જે છે તે જપ્ત કરવા માટેની જે કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ જે આરોપીઓ છે એટલે તેમની પાસેથી 89 લાખ રૂપિયા જે રોકડા પણ જે મળી આવ્યા હતા તેના આધારે ઈડીએ તપાસ હાથ ધરી હતી, કારણ કે આટલા મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તે ક્યાંથી લાવ્યા હતા, કઈ રીતે લાવ્યા હતા તે તમામ બાબતે ઈડી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે। આખરે ઈડી દ્વારા આ બે મહત્વના જે મુખ્ય આરોપીઓ છે તેમની સામે આજે ગુનો નોંધી ઈડીની અંદર જે અને તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। તેમની જે વધુ મિલકતો પણ છે તે કબજે કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।